વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ સોળ એના નામ હતું કુદરતી લેખક છે શંકર ઠાકર આપણે આગળ જોયું હતું કે બાબુના જીવનમાં કેવી ઘટના બને છે બાબુ શું થાય છે મૃત્યુ પામે છે કેમકે એક દિવસ માટે એક પુણ્ય કર્યું હતું એટલે એક દિવસ માટે મૃત્યુ પામી અને ક્યાં જાય છે સ્વર્ગમાં જાય છે હવે આપણે આગળનું શું છે જોશું બાબુ શું કહે છે આકાશના વાદળા ભીના ભીના થઈને શા માટે એક દિવસ માટે જાય છે હરિલાલ દેવદૂતો પ્રશ્ન પૂછે છે કે દેવદૂતો બાબુ તારું ભમી તો નથી ગયું ને ભમી ગયું એટલે કે તું ખોટું તો બોલતો નથી ને બાબુ શું કહે છે ભમી જ ગયું તું હા મારું ભમી જ ગયું હતું અરે એ સ્વર્ગની કાંઈ મોજ મજા હતી શું કહે છે એ તો સ્વર્ગની કાંઈ મોજ મજા હતી આહા હા હરિકાકા આપણું તો મગજ કામ ન કરી હરિકાકાને શું કહે છે કે આપણું તો મગજ કામ ન કરે ચંદુ કરે છે તે તું સ્વર્ગે જઈ આવ્યો બાપભાઈ ચંદુ પ્રશ્ન કરે છે કે શું તું બાબુ સ્વર્ગે જઈ આવ્યો બાબુ શું કહે છે તઈ હા બાબુ શું કહે છે તઈ એટલે કે હા હરિલાલ જરા માંડીને વાત તો કર સ્વર્ગ કેવું હોય છે બાબુ હરિલાલ પ્રશ્ન કરે છે કે જરા માંડીને વાત કર એટલે કે તું પહેલેથી શરૂઆતથી વાત કર અને સ્વર્ગમાં કેવું હોય છે બાબુ અરે શું વાત કરું હરિકાકા કહું છું ને કે આપણું મગજ કામનો કરે પાછો પ્રશ્ન કરે છે કે હું વાત કરું કહું છું ને કે આપણું મગજ કામનો કરે હરિલાલ પણ તું ગયો કેવી રીતે હરિલાલભાઈ પાછો પ્રશ્ન કરે છે કે તું ગયો કેવી રીતે બાબુ જવાબ આપે છે આજ સવારની વાત એટલે કે આજે સવારની વાત નવેરીમાં શૌચાલય અહીંયા આપણે પેશાબ લખેલો છે પણ હું કહીશ શૌચાલય કરીને ઘરમાં આવ્યો ક્યાં આવે છે ઘરમાં આવે છે ત્યાં અચાનક મને મુંઝારો થયો મૂંઝારો થવો એટલે કે જીવ ગભરાય જવું રૂઢિપ્રયોગ પૂછાય મુંઝારો થવો એટલે કે જીવ ગભરાઈ જવું થયો મેં ઢબી પડ્યો ઢબી પડ્યો એટલે કે નીચે પડી ગયો પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતોએ મને ફૂલની જેમ ઉંચકી લીધો દેવદૂતો એટલે કે આકાશમાંથી જે આવે છે એને કહેવામાં આવે છે ઉંચકી લીધો ને મંડ્યા આકાશમાં ઉડવા ક્યાં લઈ જાય છે બાબુને આકાશમાં કેમ કે બાબુએ શું થઈ ગયો હતો મૃત્યુ પામ્યો હતો હું તો ટગર ટગર ડાબી જમણી દેવદૂતોની સામે જોયા કરું

ત્યાં કોણ બાબુ અને બે દેવદૂતો અમે બે ચાર છીક આવી ગઈ મને કોને એટલે કે બાબુને બે ચાર છીંક આવી ગઈ દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા મારું નાક લુસી રીતે કેમકે પાદળા તાળા બોળ હતા એના કારણે એને શું થઈ જાય છે શરદી થઈ જાય છે કાશી ચા લઈને આવે છે કાશી ફાઈ શું કરે છે ચા લઈને આવે છે લે ભાઈ ચા સૂઠ નાખીને બનાવી છે ગરમ ગરમ પી લે ભાઈ આવે છે એટલે ચા બાબુને આપે છે અને શું કહે છે કે ગરમ ગરમ છે સૂટ નાખીને બનાવેલી છે બાબુ કપ લઈ છે રકાબીમાં ચા કાઢી ચરા ફૂંક મારી બે ઘૂંટડા ભરે છે બાબુ શું કરે છે કે રકાબીમાં ચા લઈ અને બે ઘૂંટડા ભરે છે ચંદુ પછી શું થયું બપભાઈ પાછી આગળ પાછો ચંદુ પ્રશ્ન કરે છે કે બપભાઈ શું થયું બાબુ હા આપણે ક્યાં સુધી વાત આવ્યા હતા બાબુ કહે છે કે આપણે ક્યાં સુધી વાતો કરી હતી કૃપાશંકર આવી કૃપાશંકર શું કહે છે છીંક આવી એટલે કે છીક આવી ત્યાં સુધીની વાતો આપણે કરી હતી કાશી છીંક આવી એટલે કાશી ફૈબા જ્યારે એ વાત કરતા હતા ત્યારે નહોતા એટલે એ પ્રશ્ન કરે છે કે છીક આવી ગરમ ગરમ ચા પી લે ઝટપટ શરદી મટી જશે કેમ કે એ બાબુ સ્વર્ગ જઈ આવ્યો એ કાશી ફૈબાને ખબર નહોતી એટલા માટે કાશી સ્વર્ગ કાશી શું કહે છે સ્વર્ગની ચંદુ તો પછી કાશી ફઈ તમે બેહો તમે શાંતિથી બેહો આ આપણો બબભાઈ તો સ્વર્ગમાં જઈ આવ્યો શું કહે છે આપણો બાબુભાઈ તો ક્યાં જઈ આવ્યો છે સ્વર્ગમાં જઈ આવ્યો દેવદૂતોની હંગાથે તમે સાંભળો છો હા તો પછી બબભાઈ હંગાથે પ્રશ્ન શું છે તળપદો શબ્દ છે એનો આપણે પૂછાય સિસ્ટરો હંગાથે એટલે કે સાથે બબભાઈ હા તો વાદળાની ઠંડકથી મને ચીકો આવી મારા હાથ તો છૂટા નહોતા કેમ કે એ બે દૂત હતા એને બે હાથ ઝાલીને રાખ્યા હતા એટલા માટે નાક લો કેવી રીતે હરિકા હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતીને એક અપ્સરા ઉડકતીકને આવી પહોંચી અને એના રેશમી લુગડાથી મારું ના લૂછું લુગડું એટલે કે કપડું લુગડું શું છે તળપદો શબ્દ છે એને આપણે શિષ્ટ શિષ્ટ એટલે સુધારેલી ભાષામાં કહીએ તો શું થાય કપડું થાય હું તો મૂંઝાઈ ગયો અને જ્યારે એના મોઢા સામૂ જોયો ત્યારે તો ડીંગ જ થઈ ગયો ડીંગ થઈ જવું રૂઢિપ્રયોગ પૂછાય ડીંગ થઈ જવું એટલે કે નવાઈ પામો અથવા તો આશ્ચર્યચકિત થઈ જવું ચંદુભાઈ અરે ખબર છે એ કોણ હતું પ્રશ્ન કરે છે એ કોણ હતું તમને ખબર છે અરે તો આપણો દેવલો હતો કોણ હતો દેવલો એ બાબુનો બાળપણનો મિત્ર હતો એ દેવલો હતો છે દેવલો પ્રશ્ન કરે છે કે દેવલો બાબુ હા દેવલો ઓલો ઘોડાના મેળામાં બૈરીના કપડા પહેરી પટિયા પાડી નાચતો તો બૈરીના કપડા પહેરી અને પટિયા પાડી નાચતો હતો એ હતો દેવલો એ ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો હતો બાબુ શું કહે છે એ ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો હતો ચોથી ચોપડી એટલે કે ચોથા ધોરણમાં એ મારી સાથે ભણતો હતો ચંદુ હા હા દેવલો પેલો નરસિંહનો છોકરો શું કહે છે પેલો નરસિંહનો છોકરો હરિભાઈ નરસિંહનો છોકરો તો બે વર પહેલાં મરી ગયો હતો શું કહે છે નરસિંહનો છોકરો તો કેટલા વર્ષ પહેલાં ગુજરી ગયો હતો બે વરસ પહેલાં કૃપાસાગર એને એરું આભળ્યું હતું એરું આભળવું એટલે કે સાપ કરડવો બાબુ હા હા એ જ દેવલું સ્વર્ગમાં અપ્સરા થયો છે સ્વર્ગમાં શું બની ગયું છે અપ્સરા મેં કીધું દેવલા તું અહીં ક્યાંથી કેમ કે બાળપણનો મિત્ર હતો એટલે એને ઓળખી જાય છે એટલે પ્રશ્ન કરે છે બાબુ કે દેવલા તું અહીં ક્યાંથી તો કે કે તમારું નાક લુવા આવી છું શું કહે છે હું તો તમારું નાક સાફ કરવા તથા લુવા આવી છું બબ ભાઈ મારું નામ હવે દેવાંશી છે શું કહે છે દેવલો કે મારું નામ હવે શું છે દેવાંશી છે સ્વર્ગમાં અપ્સરા છું શું કહે છે કે મારું નામ દેવાંશી છે અને હું સ્વર્ગમાં અપ્સરા છું આવકું આપણે હવે બાકી છે એ કાલે જોશું વિદ્યાર્થી